નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે લેન્ઝનો નિયમ પ્રો ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એની અંદર આપણે ખૂબ જ અગત્યનો એક નિયમ જોવાનો છે અને જેને લેન્ઝનો નિયમ છે કહેવામાં આવે છે ઘણી વખત છે બોર્ડની પરીક્ષામાં છે પૂછાય છે આ પ્રશ્ન બરાબર કે લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનું એક વિશિષ્ટ કથન છે હું સમજાવું બરાબર એટલે આપણે અહીં સાબિત કરવાનું છે કે લેન્ઝનો નિયમ છે એની અંદર ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે બરાબર એટલે કે એનો એક વિશિષ્ટ કથન છે અને એની હવે આપણે સાબિત જોઈએ તો સૌપ્રથમ તો લેન્ઝના નિયમનો ઉપયોગ તો લેન્ઝનો નિયમ આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ તો લેન્ઝનો નિયમ છે કે પ્રેરિત ઈએમએફની દિશા નક્કી કરવા માટે વપરાય છે તો લેન્ઝના નિયમનો ખાસ ઉપયોગ કે એનો ઉપયોગ શેમાં થાય તો લેન્ઝનો નિયમ આપણે ક્યાં શા માટે વાપરીએ છીએ તો લેન્ઝનો નિયમ છે એ પ્રેરિત ઈએમએફ પ્રેરિત ઈએમએફની દિશા નક્કી કરવા માટે વપરાય છે બરાબર લેન્ઝનો નિયમ શું દર્શાવે છે તો પ્રેરિત ઈએમએફની દિશા પ્રેરિત ઈએમએફ એટલે ક્યુ ઈએમએફ તો આપણે જે ઓલા ફેરેડેના પ્રયોગો જોયા હતા બરાબર એમાં જે ઓલું પહેલું બૂચડું હતું C1 એની અંદર ઓટોમેટિક ક્યાંથી પ્રવાહ આવ્યો બરાબર તો જે પ્રવાહ ઉત્પન્ન થયો એને પ્રેરિત ઈએમએફ કહેવાય બરાબર જે આપણે બૂચડું C1 લીધું એમાં તો કંઈ આપણે બેટરી જોડી નહોતી છતાં પણ ગેલોમીટરે આવર્તન દર્શાવ્યું એમાં તો એમાં કંઈક પ્રવાહ આવ્યો અને એ જે પ્રવાહ ઉત્પન્ન થયો બરાબર એના કારણે જે ઈએમએફ ઉત્પન્ન થયું એ જે ઈએમએફ છે એને આપણે પ્રેરિત ઈએમએફ કહેવાય હવે પ્રેરિત ઈએમએફ કઈ દિશામાં ઉત્પન્ન થાય બરાબર ચુંબક નજીક આવે ત્યારે કઈ દિશામાં ચુંબક દૂર જાય ત્યારે કઈ દિશા તો સમઘડી દિશા કે વિષમઘડી દિશા બે દિશા હોઈ શકે કા સમઘડી દિશામાં હોઈ શકે કા વિષમઘડી દિશામાં હોઈ શકે પણ હવે એ આપણે નક્કી કરવું છે કે ક્યારે સમઘડી દિશામાં હોય ક્યારે વિષમઘડી દિશામાં હોય જો તો કઈ દિશાની અંદર હોય બરાબર તો એની માટે આપણે લેન્ઝનો નિયમ જોઈએ સૌપ્રથમ નિયમનું કથન લખીશું બરાબર નિયમ લેન્ઝનો નિયમ ત્યારબાદ આપણે એની સાબિતી પણ જોવી છે બરાબર નિયમ એવો છે કે પ્રેરિત ઈએમએફ બરાબર પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે એવી હોય છે કે જેથી ઉત્પન્ન થતો પ્રવાહ ઉત્પન્ન થતો પ્રવાહ જેને કારણે ઉત્પન્ન થાય છે પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે કે જેથી જે પ્રવાહ ઉત્પન્ન થાય છે જેના કારણે ઉત્પન્ન થાય છે તે ચુંબકીય ફ્લક્સ તે ચુંબકીય ફ્લક્સ ના ફેરફારનો વિરોધ કરે ફેરફારનો વિરોધ કરે બરાબર હંમેશા પ્રવાહની દિશા એવી જ હોય બરાબર આપણે ગૂંચળાની નજીક ચુંબક લઈ જઈએ અથવા તો એક ગૂંચળાની નજીક બીજું ગૂંચળું બેટરી જોડેલું ગૂંચળું લઈ જઈએ તો એની અંદર પહેલા ગૂંચળાની અંદર પ્રવાહ હંમેશા એવી જ દિશામાં ઉત્પન્ન થાય કે જે એને ઉત્પન્ન કરે છે બરાબર ઉત્પન્ન શેના કારણે થાય પ્રવાહ તો ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે બરાબર જો ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હોય તો એ ઘટાડો કરવાનો પ્રયત્ન કરે જો ઘટાડો થતો હોય તો વધારો કરવાનો પ્રયત્ન કરે ખ્યાલ આવે છે કે પ્લસમાં વધારો થાય તો આ જે ઈએમએફ ઉત્પન્ન થાય તો જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ વધારાનો વિરોધ કરે એટલે કે એને ઘટાડવાનો પ્રયત્ન કરે અને જો ઘટાડો થતો હોય તો એને વધારવાનો પ્રયત્ન કરે ટૂંકમાં એના ફેરફારનો વિરોધ કરે વધારો ન થવા દે ઘટાડો ન થવા દે તો એ આ લેન્ઝનો નિયમ છે બરાબર લેન્ઝનો નિયમ આપણે ખાસ યાદ રાખશું કે અહીં પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે બરાબર ટૂંકમાં એની આપણે એનો નિયમ એ રીતે આપણે યાદ રાખી શકીએ કે પ્રેરિત ઈએમએફની દિશા એ હોય છે કે જે હંમેશા તેને ઉત્પન્ન કરનાર ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે વિરોધ કરે ખ્યાલ આવે છે તો હવે એ નિયમ આપણે સાબિત કરવો છે બહુ સરળ નિયમ છે બરાબર સમજવામાં પણ એકદમ સરળ છે હવે આપણે એની માટે એક કામ કરીએ એક ગૂંચળું લઈએ બરાબર
દાખલા તરીકે આવો આપણે કોઈ એક ગૂંચળું લીધું આ ગૂંચળાની નજીક આપણે ચુંબકને લાવીએ છીએ દાખલા તરીકે આ ચુંબકનો નોર્થ ધ્રુવ છે આ ચુંબકનો સાઉથ ધ્રુવ છે આપણે એની નજીક લાવીએ છીએ આપણે ખ્યાલ નથી કે નજીક લાવીએ ત્યારે દિશા સમઘડી છે કે વિષમ ઘડી બરોબર અને એની માટે આપણે એક દિશા નક્કી કરવા માટે અમે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ જૂની ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે ભાઈ ગૂંચળાની અંદર આપણે કયો એનો છેડો સાઉથ છે ને કયો છેડો નોર્થ થી કેમ ખબર પડે બરોબર ગૂંચળું છે દાખલા તરીકે આવી રીતના ગૂંચળું હોય આ દાખલા તરીકે ગૂંચળું છે આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ દાખલા તરીકે આ રીતે બરોબર આ ગૂંચળામાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે બરોબર તો ફાઇનલ છે કારણ કે વિદ્યુત પ્રવાહને કારણે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈને અલબત્ત એના કારણે ગૂંચળું છે એક સોલેનોઇડ છે આપણે ખબર છે ગજ્ય ચુંબક તરીકે વર્તે છે તો હવે આનો કયો છેડો સાઉથ ને કયો છેડો નોર્થ થી આપણે કેમ ખબર પડે તો ગૂંચળું દાખલા તરીકે આ આપણે ગૂંચળાનો આપણી સામેનો ભાગ આ છે પ્રવાહ પસાર થાય સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય આ રીતે આ હું આગળનો ભાગ મે દર્શાવ્યો છે આગળનો ભાગ છે તો આપણે જે સામેથી દેખાય તો સમઘડી દિશામાં છે એટલે અહીં એસ આકાર એમ દોરી છે કે આપણે સમઘડી દિશામાં જો એટલે આવો એસ આકાર બરોબર સમઘડી માટે એસ આકાર યાદ રાખવાનો અને વિષમ ઘડી હોય બરોબર દાખલા તરીકે આમ અને વિષમ ઘડી દિશા કે એમાં આપણે એન આકાર યાદ રાખવાનો એસ આકાર ને એન આકાર યાદ એટલા માટે રાખવાનો S એટલે સાઉથ N એટલે નોર્થ અને N દોરશો ને તો આમ તીર છે આમ વિષમ ઘડી દિશામાં આવતા છે S તમે દોરશો તો તીર સમ ઘડી દિશામાં આવતા છે એટલે યાદ રાખવા માટેની એક સરળ રીત છે તો સમ ઘડી ને વિષમ ઘડી માં કયો સાઉથ થાય કયો નોર્થ થાય યાદ રાખવા માટે એક સરળ રીત છે એ તમારી ટેક્સ્ટ બુક માં અત્યારે આપી નથી બરોબર જે જૂની ટેક્સ્ટ બુક માં દર્શાવ્યું હતું કે ભાઈ કયો ધ્રુવ છે S લેવો કયો ધ્રુવ છે નોર્થ લેવો કઈ દિશા નક્કી કરવા માટે ગૂંચળા ની અંદર તો આ સાઉથ નોર્થ સમઘડી હોય તો સાઉથ યાદ એ રીતના રાખવાનું કે સમઘડી પ્રવાહ વહેતો હોય તો એ જે ગૂંચળાનો છેડો છે એ સાઉથ થાય બરોબર દક્ષિણ એટલે એસ અને વિષમ ઘડીમાં પ્રવાહ વહેતો હોય બરોબર વિષમ ઘડી તો ઉત્તર આવશે એટલે કે નોર્થ બરોબર દાખલા તરીકે આપણી સામે આ સમઘડી દિશામાં પ્રવાહ વહે છે સામેનો છેડો છે એમાં સમઘડી પાછળની બાજુ તમે જોશો તો તમને પાછળના છેડામાં વિષમ ઘડી દેખાશે એટલે એ છેડો કયો થાય છે નોર્થ થશે બરોબર આ ખાલી દિશા નક્કી કરવા માટે હવે આપણે આની અંદર જોઈએ લેન્સનો નિયમ બરોબર આખા સેટ નોર્થ ડાઉન કરી નાખ્યો સાઉથ અને નોર્થ એમાં સમ ઘડી તો દક્ષિણ વિષમ ઘડી તો ઉત્તર હવે મેં જે ગૂંચળું દોર્યું છે બરોબર એમાં આ ચુંબક તરફથી આપણે જોઈએ તો આપણે આ એક ભાગ દેખાય છે ગૂંચળાનો આમ તો ગૂંચળું લાંબુ પણ હોય શકે એમ પણ આપણે આ સામેનો ભાગ દેખાય છે હવે આપણે ધારી લઈએ કે આ સાઉથ છે આની અંદર સમઘડી દિશામાં પ્રવાહ વહે છે બરોબર આપણે એવું ધારી લીધું કારણ કે બે દિશા શક્ય છે આ સમઘડી દિશા શક્ય છે આ વિષમ ઘડી ત્રીજી તો કોઈ દિશા આવવાની બરોબર એટલે આપણે એવું ધારી લીધી કે અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ વહે છે ધારો કે ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રવાહ વહે છે બરાબર જો આપણી ધારણા સાચી છે તો આ સમઘડી થશે અને જો ધારણા ખોટી છે તો એ સિવાયની કઈ દિશા હોય શકે તો વિષમ ઘડી આપણે જોવું છે કે ભાઈ આપણે જે ધારણા કરી છે સાચી છે કે ખોટી તો આપણે હવે ચુંબક છે એને ગૂંચળાની નજીક લઈ જઈએ છે બરાબર ચુંબક છે એનો આ નોર્થ છે આપણે ખબર છે અને પાછળનો છે સાઉથ છે હવે તમે ગૂંચળાને નજીક લઈ જશો એટલે શું થાય છે કે આ સાઉથ અને નોર્થ એની વચ્ચે શું થાય છે આકર્ષણ બળ લાગશે એની વચ્ચે કયું બળ લાગશે આકર્ષણ બળ લાગશે કારણ કે વિરુદ્ધ પ્રકારના ધ્રુવ હોય તો આકર્ષણ બળ ઉદભવે તો એનો મતલબ એવો છે કે ચુંબકને તમે સહેજ ધક્કો મારશો સહેજ ધક્કો બરોબર અને પછી આપણે કોઈ
વધારે કોઈ બાહ્ય બળ આપવું પડશે નહીં, સદા ચુંબકની તરફ ગતિ કરવા લાગશે. બરાબર, અહીંથી આપણે કોઈ પણ પ્રકારનું બળ આપતા નથી, F = 0 એટલે કોઈ પણ પ્રકારનું બળ નથી આપતા, સદા અહીંયા ચુંબક ગતિ કરીને આ ગોચાળા તરફ આવે છે. એના કારણે આમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય તો અહીંયા દાખલા તરીકે આ ગોચાળા સાથે મેં એક અવરોધ જોડ્યો હોય તો અવરોધની અંદર I બરાબર અવરોધની અંદર W બરાબર I² RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઊર્જા, એટલે તો ઊર્જા ઉત્પન્ન થાય. ખ્યાલ આવે છે? અહીંયા આપણે ચુંબકને કોઈ ધક્કો મારવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. શા માટે કાર્ય કરવું પડતું નથી? કારણ કે અહીંયા સાઉથ સામે નોર્થ ધ્રુવ છે, એટલે તો આકર્ષણના કારણે ઓટોમેટિક એની તરફ આવવાનું, આપણે બળ લગાડવું પડશે નહીં. આપણે બળ નહીં લગાડીને સત્તા ચુંબક છે ગોચાળા તરફ ગતિ કરશે, ગતિ કરશે એટલે કંઈક કાર્ય તો થાય તે, અને કાર્ય થાય એટલે આપણે ઊર્જા મળે, ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરટી મુજબ ઊર્જા મળે. હવે અહીંયા તો આપણે બળ શૂન્ય લગાડ્યું એટલે કાર્ય પણ શૂન્ય, ડબલ્યુ બરાબર એફ ગુણ્યા ડી મુજબ કાર્ય શૂન્ય છે. બરાબર, આપણે કોઈ કાર્ય આપ્યું નથી, સત્તા આપણે ઊર્જા મળી. બરાબર, હવે આપણે ખબર છે ઊર્જા સંરક્ષણના નિયમની તો આ વિરુદ્ધ છે, કારણ કે કોઈ પણ ઊર્જા છે બીજી ઊર્જાના ભોગે જ મળતી હોય. આ ઊર્જા સંરક્ષણનો નિયમ છે કે ભાઈ એક ઊર્જામાં બીજી ઊર્જામાં રૂપાંતર થઈ શકે. બરોબર, ઊર્જા આપ્યા વગર કઈ આપણે ઊર્જા મળતી નથી, કારણ કે આ ગોચાળામાં તો આપણે કોઈ બેટરી તો જોડી નથી, પ્રવાહ ઓટોમેટિક મળે. બરાબર, તો એનો મતલબ એ છે કે આ ઊર્જા મળી ક્યાંથી? ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરટી જેટલી ઊર્જા આપણે મળી. બરાબર, અહીંથી આપણે જે ચુંબક ગોચાળા તરફ આવ્યું એટલે એ મેં ઉત્પન્ન થયું. આપણે ફેરેડેના પ્રયોગો જોઈ ગયા, ચુંબકની ગોચાળા તરફ ગતિ કરાવો એટલે ઈએમએફ ઉત્પન્ન થાય એટલે પ્રવાહ ઉત્પન્ન થાય. હવે પ્રવાહ ઉત્પન્ન થયો અને આમાં અવરોધ જોડ્યો હોય તો આઈ સ્ક્વેર આરટી મુજબ આપણે ઊર્જા તો મળવાની. હવે મફતની ઊર્જા આવી ક્યાંથી? તરત પ્રશ્ન થાય કે ભાઈ મફતમાં તો ઊર્જા મળતી નથી, એક ઊર્જાના ભોગે બીજી ઊર્જા મળે, આપણે તો અહીં કોઈ ઊર્જા આપી નથી. એનો મતલબ એવો છે કે આપણી ધારણામાં કંઈક ભૂલ હોવી જોઈએ. બરાબર, આપણી ધારણા કેવી છે? ખોટી છે. એનો મતલબ એવો છે કે આપણી ધારણા ખોટી છે. ખ્યાલ આવે છે? આપણે જે અહીંયા સાઉથ ધાર્યો આ તો આપણે ધારણા કરી હતી, એવું આપણે ખબર નથી, કારણ કે પ્રવાહ આપણે દેખાતો જ નથી કે સમઘડી છે વિષમઘડી, એટલે આપણે ખાલી ધાર્યું હતું કે ભાઈ આ સાઉથ હોવું જોઈએ. હવે આપણી ધારણા ખોટી છે, એનો મતલબ એમ છે કે આ સાઉથની જગ્યાએ શું હોવું જોઈએ? હવે નોર્થ હોવું જોઈએ, એટલે અહીંયા દિશા આપણે ઉલટાવી નાખશું. હવે બરાબર, દિશા આપણે જે સમઘડી હતી એની જગ્યાએ કઈ કઈ નાખી? વિષમ ઘડી. બરાબર, એટલે કે આ જે ધ્રુવ છે એ કયો હોવો જોઈએ? નોર્થ હોવો જોઈએ. એની પણ પાછી આપણે સાબિતી જોવી પડશે કે નોર્થ શક્ય છે અહીંયા, બરાબર, સાઉથની જગ્યાએ. તો હવે તમે જો કે આ નોર્થ હોય, આ તો આપણે નોર્થ છે. બરાબર, તો આકર્ષણની જગ્યાએ હવે કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. બરાબર, અપાકર્ષણ બળ લાગે તો શું કરવું પડે? આપણે અહીંથી કંઈક બળ લગાડવું પડે એટલે એફ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કંઈક ધક્કો મારવો પડશે એટલે કંઈક કાર્ય થશે, એટલે કે ડબલ્યુ ઝીરો નહીં હોય, અહીંયા કંઈક કાર્ય કરવું પડશે. બરાબર, અને કાર્ય જે કંઈ આપણે કરવું પડશે એ કાર્યના ભોગે આપણે ઊર્જા મળે છે. તો હવે તો અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બરાબર, હવે અહીંયા શું થાય છે? ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. એનો મતલબ એ છે કે હવે અહીંયા જે આપણે નોર્થ ધ્રુવ લીધો એ ધ્રુવ સાચો છે. બરાબર, તો આના આધારે આપણે હવે લેન્ઝનો નિયમ એવો તારવી શકીએ કે હંમેશા એવી જ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય, જ્યાં પ્રવાહ ઉત્પન્ન થયો એવી દિશામાં ઉત્પન્ન થાય જે હંમેશા એના ઉત્પન્ન કરનારનો વિરોધ કરે. જો અહીંયા નોર્થ નોર્થ વિરોધ કરશે. બરાબર, દાખલા તરીકે આ શિવ આપણે સાઉથ રાઈટ લીધો હોય અને આ શિવ આપણે નોર્થ લીધો હોય ચુંબકનો, તો અહીંયા ગુચરાનો કયો ધ્રુવ આવે? તો ગુચરાનો સાઉથ ધ્રુવ આવે. અને તો પ્રવાહની દિશા કઈ આવે? તો વિષમ ઘડી જગ્યાએ કઈ આવે? તો સમઘડી આવે. કારણ કે સમઘડી લો તો જ આનો વિરોધ થાય, સાઉથ નો વિરોધ કરો તો સામે સાઉથ હોવું જોઈએ. બરોબર, એટલે નિયમ એવું જ કહેવા માંગે છે કે પ્રવાહની દિશા કઈ હશે ગુચરાની અંદર, તો ગુચરાના અંદર પ્રવાહની દિશા એવી હોય કે જે હંમેશા એનો ઉત્પન્ન કરનારનો વિરોધ કરે. તો જેનો ઉત્પન્ન કરે છે એનો હંમેશા શું કરે? વિરોધ. હવે આ તો આપણે ગતિ આમ લીધી. બરોબર, એની જગ્યાએ આપણે ગતિની દિશા ઉલટાવી નાખી. બરાબર, આ નોર્થ આપણો જે હતો એમ જ રાખીએ આપણે અને ગતિની દિશા ઉલટાવી નાખી. દાખલા તરીકે વિષમ ઘડી છે. બરાબર, એથી આમ સમ ઘડી થાય તો વિષમ ઘડી, એટલે કે આ શિરો નોર્થ છે. પણ આમાંથી આપણે જે ચુંબકના જે ધ્રુવ લીધા તે જ લઈએ, આ નોર્થ અને આ સાઉથ. બરાબર, હવે આપણે શું કરવાનું છે કે અહીંયા
એની દિશા ઉલટા હોય છે બરાબર ચુંબકની ગતિ આપણે એના તરફ કરાવી દીધી એટલે એનાથી વિરુદ્ધ દિશામાં કરાવી હવે વિરુદ્ધ દિશામાં કરી બરાબર તો આ નોર્થ નોર્થ વચ્ચે તો અપાકર્ષણ થાય છે બરાબર હવે એની આ દિશામાં ગતિ થતી અટકાવી હોય વિરુદ્ધ દિશામાં ગતિ થતી અટકાવી હોય બરાબર એનો મતલબ છે ચુંબકને પોતાના તરફ ખેંચવું હોય તો અહીંયા પ્રવાહની દિશા કઈ થઈ જાય સાઉથ થઈ જાય બરાબર એટલે કે પ્રવાહની દિશા કઈ આવશે સાઉથ એટલે કે સમઘડી દિશા થઈ જાય તો દિશા કઈ થઈ જાય સમઘડી એટલા માટે આપણે આગળ પ્રયોગમાં જોઈ ગયા કે ભાઈ ગુચળાની ચુંબક તરફ ગતિ કરાવો તો કણાવર્તન આમ થતું હોય તો વિરુદ્ધ દિશામાં ગતિ કરાવો તો કણાવર્તનની દિશા પણ ઉલટાઈ જશે બરાબર હવે તમને ખ્યાલ આવ્યો છે કે લેન્થના નિયમના આધારે આપણે સાબિત પણ કરી શકીએ કે ભાઈ તમે ચુંબકને આમ ગતિ કરાવો વિરુદ્ધ દિશામાં નિયમ એવું કહે છે કે હંમેશા એનો વિરોધ કરે તો વધારાનો વિરોધ કરે ઘટાડાનો વિરોધ કરે આમ કરો તો ફ્લક્સમાં ઘટાડો થાય ઘટાડાનો વિરોધ કરવા માટે પાછું ચુંબકને પોતાના તરફ ખેંચવું હોય તો નોર્થ આમે શું કરવું પડે સાઉથ તો પ્રવાહની દિશા કઈ થઈ જાય સમઘડી બરાબર એટલે હંમેશા એવું યાદ નહીં રાખવાનું કે અહીંયા નોર્થ તો ગુચરાવનો નોર્થ અહીંયા સાઉથ તો ગુચરાવનો સાઉથ એમ નહીં ગતિ કઈ દિશામાં થાય છે એ પણ આપણે જોવું પડે બરાબર ગતિ આ દિશામાં થાય તો નોર્થ સામે કયો રાખ થવો જોઈએ સાઉથ એટલે ગુચરાવથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય જો આ ચુંબક ગુચરા તરફ ગતિ કરતું હોય તો એની તરફ આવે છે એનો વિરોધ કરવા માટે એને ધકેલવું પડે ધકેલવા માટે નોર્થ સામે શું હોવું જોઈએ નોર્થ નોર્થ એટલે કયો તો વિષમ ઘડી આવશે બરોબર આ રીતે આપણે યાદ રાખવું ટૂંકમાં લેન્થનો નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ પણ ગૂંચળું હોય એ ગૂંચળાની અંદર પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય બરોબર વિદ્યુત પ્રવાહની દિશા એવી હોય કે જે હંમેશા એને જે ઉત્પન્ન કરે છે એનો વિરોધ કરે બરોબર ઉત્પન્ન કરનાર જે ચુંબકી ફ્લક્સ એનો વિરોધ કરે હવે આ જે એની દિશા આપણે લીધી દાખલા તરીકે અહીંયા ચુંબકની ગતિ આમ થાય છે તો નોર્થ સામે અહીંયા સાઉથ હશે બરોબર તો પાછળનો છેડો આપણે કયો મળશે તો એ નોર્થ મળશે આ સાઉથ છે તો પાછળનો ધ્રુવ કયો હોય નોર્થ હોય એ પણ આપણે યાદ રાખશું બરોબર દાખલાની અંદર આપણે ઉપયોગ આવશે તો આ રીતે મિત્રો અહીંયા આપણે ઉર્જા સંરક્ષણ નિયમ છે બરોબર લેન્થનો નિયમ એ ઉર્જા સંરક્ષણ નો નિયમ હશે એવું આપણે જોયું કારણ કે ઉર્જા સંરક્ષણ ના નિયમ નું પાલન થાય છે બરોબર ચુંબક આમ જાય તો આ નોર્થ સામે સાઉથ હોય બરોબર તો આમ જાય ત્યારે શું થાય છે કે એને ખેંચવા માટે અહીંયા આપણે નોર્થ સામે શું રાખવું પડશે સાઉથ બરોબર હવે આપણે એને આમ ગતિ કરાવવા માટે કઈ બળ લગાડવું પડશે ને સાઉથ સામે નોર્થ છે એટલે અપાક એ બે વચ્ચે આકર્ષણ છે એટલે છતાં આપણે એને આમ ગતિ કરાવવા માટે આપણે કઈ કાર્ય કરવું પડશે કાર્યના ભોગે આપણે શું મળે છે ઊર્જા મળે છે બરોબર ઉષ્મા ઊર્જા મળે છે તો આ રીતે મિત્રો લેન્થનો નિયમ આપણે જોયો બરોબર ખાસ લેન્થના નિયમના ગાણિતિક પણ ઉપયોગો છે બરોબર એના જે આપણે દાખલાઓ જોઈશું તો દાખલાઓ પણ લેન્થનો નિયમ આપણે વારંવાર વાપરવો પડશે તમને આકૃતિના દાખલાઓ છે આ જે ચેપ્ટર છે એમાંથી બધા બધા પૂછાય નીટમાં પણ આકૃતિ પર આધારિત બરાબર કે ભાઈ ગુચળાની અંદર પ્રવાહની દિશા કઈ હશે ત્યાં આપણે લેન્થનો નિયમ વાપરવાનો થશે તો લેન્થનો નિયમ બરાબર સમજાઈ ગયો છે તો તમે એ દાખલાઓ છે સરળતાથી ઉકેલી શકશો ચાલો તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો એટલે સુધી રાખીએ છીએ